नमस्कार दिलोक सत्ता शो में आपनो स्वागत छे। આ દ્રશ્યો છે બિહારના ગોપાલગંજના વેક્સિનેશન સેન્ટરના। દર્શક મિત્રો, આપણે જાણીએ જ છીએ કે કોરોના સામેની આ જંગમાં વેક્સિન એક કારગર હથિયાર છે, પરંતુ બિહારના ગોપાલગંજના વેક્સિનેશન સેન્ટરમાંથી ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। જી હા, વેક્સિનેશન સેન્ટરમાં અહીં વેક્સિન લગાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। ભારે ભીડ ઉમટી હતી, જેને સંભાળવાનું, જેને કંટ્રોલમાં લેવાનું પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું। આ દરમિયાનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈશું। અને આ વિડીયો જોઈને તમે પણ ગભરાઈ જશો તે તમને પહેલા જણાવી દઈએ। જી હા, જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઇન લાગેલી છે, લોકો વેક્સિન લેવા માટે ધક્કા મુક્કી કરી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગના ખુલ્લેઆમ અહીં ધજાગરા ઉડતા નજરે પડી રહ્યા છે। રિપોર્ટ અનુસાર ભીડ જોઈને સ્વાસ્થ્ય કર્મી પણ લાચાર નજરે પડ્યા હતા। જી હા, તેમજ પોલીસને અહીં હલકો બળ પ્રયોગ પણ કરવાની ફરજ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે। તો દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં વાયરલ આ દ્રશ્યો જોઈશું, સાથે જ અહીં વેક્સિન લેવા આવે લોકોનું આ મામલે શું કહેવું છે તે પણ તમને જણાવીશું, સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીશું। પરંતુ એ પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। દર્શક મિત્રો, બન્યું એવું કે ગોપાલગંજમાં આંબેડકર ભવન ખાતે રસીકરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, વેક્સિનેશન ચાલી રહ્યું છે, અહીંયા લોકોને વેક્સિન મૂકવામાં આવી રહી છે। મંગળવારે 13 જુલાઈના રોજ અચાનક જ અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરિણામે વેક્સિનેશન સેન્ટર પર લાંબી કતારો લાગી ગઈ હતી। લોકો વેક્સિન લેવાના ઇંતજારમાં કલાકો સુધી ઊભા રહ્યા હતા, કલાકો સુધી કંઈ ખાધા પીધા વિના લાંબી કતારમાં લોકો ઊભા રહ્યા હતા, જેને લઈ લોકો બેકાબૂ બન્યા હતા। રોષે ભરાયેલ લોકો અહીં અચાનક જ ધક્કા મુક્કી કરવા લાગ્યા, લોકોનો ગુસ્સો એટલી હદે વધી ગયો હતો દર્શક મિત્રો કે તેઓ એકબીજા પર ખુરશીઓ ફેંકવા માંડ્યા હતા, જેને લઈ વેક્સિનેશન સેન્ટર પર અફરાતફરીનો માહોલ સર્જાયો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે। જી હા, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોપાલગંજમાં આંબેડકર ભવન વેક્સિનેશન સેન્ટર ખાતે કોરોના વેક્સિન મેળવવા માટે લોકો કેટલા ઉત્સુક છે તે આપણે આ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ। અહીં લોકો ધક્કા મુક્કી કરવા લાગ્યા, જોત જોતામાં હંગામો મચી ગયો, ત્યારે લોકોને કતારમાં ઊભા રાખવા માટે પોલીસે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા। રિપોર્ટ અનુસાર ભીડને કાબૂમાં કરવા સીટી પોલીસે લાઠીઓનો પણ ઉપયોગ અહીં કરવો પડ્યો હતો, પરંતુ પોલીસની લાઠીઓથી કોઈ અહીં ડર્યું ન હતું તેવા અહેવાલો પણ સામે આવ્યા છે। કોઈ નિયમોનું પાલન કરવા તૈયાર ન હતું। જી હા, રિપોર્ટ અનુસાર અહીં સવારના 6 વાગ્યાથી લોકો રસી લેવા માટે એકઠા થયા હતા, અને આખરે તેઓની ધીરજ ખૂટતા આ દ્રશ્ય સામે આવ્યા હતા તેવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, હવે વાત કરીએ કે આ સમગ્ર મામલે વેક્સિન લેવા માટે આવેલ લોકોનું શું કહેવું છે। તો રિપોર્ટ અનુસાર આ મામલે 60 વર્ષીય વૃદ્ધ ખેડૂત સ્વામીનાથ રાયના જણાવ્યા અનુસાર તેઓ અહીં ઘણા દિવસોથી રસી લેવા માટે આવી રહ્યા છે, પરંતુ તેમનો વારો આવતા પહેલાં જ રસી એટલે કે વેક્સિન ખતમ થઈ જાય છે। તો અહેવાલો મુજબ રસી લેવા આવેલ બિરેન્દ્રકુમાર, મોહમ્મદ તસૌર આલમ, પુષ્પા દેવી સહિતના તમામ લોકોનું એમ કહેવું છે કે અહીં સવારથી માત્ર 4 લોકોને જ રસી આપવામાં આવી છે, બેદરકારીના કારણે અહીં રસીકરણનું કામ ધીમું થઈ રહ્યું છે, તેઓ ઘણા કલાકોથી ભૂખ્યા તરસ્યા ભીષણ ગરમીમાં કતારમાં ઊભા છે। તો દર્શક મિત્રો, જ્યારે આ વાયરલ વિડીયો અંગે ગોપાલગંજના સિવિલ સર્જન ડોક્ટર યોગેન્દ્ર મહતો સાથે મીડિયાએ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તો તેઓએ કંઈ પણ આ અંગે કહેવાની ના પાડી દીધી હતી। ગોપાલગંજના વેક્સિનેશન સેન્ટર પર સેંકડો લોકોના ટોળા સામે સુરક્ષા કર્મચારી પણ લાચાર દેખાયા હતા, ત્યાં હાજર સુરક્ષા કર્મીઓ ભીડને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા રહ્યા, પોલીસે લાઠીઓનો પણ ઉપયોગ કર્યો, પરંતુ રસીકરણ કેન્દ્રમાં એકઠા થયેલ લોકોની સામે કઈ જ અસર ન થઈ હતી। આ બધાની ભીડ સતત ધક્કા મુક્કી કરી રહી હતી। દર્શક મિત્રો, વેક્સિન લેવા આવેલ લોકો એ ભૂલી ગયા હતા કે સૌથી પહેલા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે, મહત્વપૂર્ણ છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરવું અનિવાર્ય છે। પરંતુ વિડીયોમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કોરોના સંક્રમણથી બચવા માટે બનાવેલ નિયમોનું અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। બીજાને ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।